માંગરોળ તાલુકાના ફરંગટા ગામમાં આવેલ તળાવનું પાણી કુદરતી પડેલા ભૂવામાં ઉતરી જતા ગામજનોમાં ખુશી વ્યાપી જોવા પામી છે. માંગરોળ તાલુકાના ફરંગટા ગામે એક અજીબો ગરીબ ઘટના જોવા મળી છે, જેમાં ગામનું તળાવ દર વર્ષે પાણીથી છલોછલ ભરાઈ જાય છે અને તેનું પાણી સિંચાઈ માટે આપવામાં આવે છે. જોકે ભૂતકાળના ઇતિહાસમાં ક્યારેય પણ બની ન હોય તેવી ઘટના બનવા પામી છે. હાલમાં ભારે વરસાદના કારણે તળાવમાં પાણીનો ભરાવો થયો હતો, પરંતુ તળાવની વચ્ચે પડેલા મોટા ભૂવામાં ચોમાસા દરમિયાનનું બધું પાણી ભૂવામાં સમાઈ જતા તળાવ ખાલીખમ થઈ જવા પામ્યું છે. જોકે તળાવનું પાણી જમીનમાં ઉતરી જતા ખેડૂતોમાં પાણીના સ્તર ઊંચા આવ્યાની શક્યતાને લઈ ખુશી જોવા મળી રહી છે. આ ભૂવાને જોવા માટે અનેક લોકો ઉમટી પડ્યા હતા. તાલુકાના ફરંગટા ગામમાં મારી વાડીની બાજુમાં વેકરો આવેલ છે. વેકરામાં ભોયરું નીકળતા આશરે 7-8 કલાક તેમાં પાણી ગયું અને આગળ ફરંગટા ગામમાં પૂછ્યું નથી અને એના થકી વાડી વિસ્તારના જે કૂવા છે તેમાં ફાયદો થયો છે અને આની કોઈ સહાય થાય અને પાણી રોકાય એ બાબત જો કોઈ સહાય થતી હોય તો આભાર. માંગરોળ તાલુકાના ફરંગટા ગામના સીમમાં આવેલ વેકળામાં આશરે તારીખ 10/9/2019 રોજ આશરે 1-1.5 વાગે અમે આ વેકરો જોવા આવેલ. એમાં છોકરાઓએ અહીં થોડું કાણું હતું ભોંયરાનું એ જોયું ને જોયું તો એમાંથી હવા ઉત્પન્ન થતી હતી, એને લીધે વરસાદનું વેકરામ પાણી આવ્યું ને પાણી થોડું થોડું જતા અહીં ભોંયરામાં થોડું થોડું ખોદતા પાણી આશરે 30-40% એ ભોંયરામાં પાણી ગયેલ છે અને આગળ પાણી ગયેલ નથી. બધું પાણી અહીં રોકાઈ ગયું, તળાવ ભરાણું માંડમાં અને બીજું વધતું પાણી સીધું આ ભોંયરામાં ગયું. એનાથી આજુબાજુની વાડી વિસ્તારમાં છે ને પાણીના તળ ઓછા આવ્યા અને જો આ વેકરાની અતિશય સાફ સફાઈ થાય અને આજુબાજુ ચોખ્ખું થાય તો આ પાણી અંદર શોષણને હિસાબે ખારા પાણીની સમસ્યાનો હલ થાય. ફરંટા ગામના જે આ પીરબાપા નજીક વેકરો આવી ગયો છે અને પાણી પણ લગીસાણા તરફથી આવે છે, પણ આ એક મોટો બંધ પાળો થાય તો અહીંના આજુબાજુના જે નાંદરકી છે, ફરંટા છે, નગીચાણા છે, મોટો ફાયદો થાય અને બધા ખેડૂતોને છે ને મીઠું પાણી થઈ જાય અને બંધ પાળો ખાસ જરૂર છે મોટો અને ઊંડો અને પોણું કરાવે એવો ફાયદો થાય તો બહુ સારું કહેવાય. આલા ભૂવો પડ્યો છે તેમાં તમને ફાયદો થયો છે કે નુકસાન? ફાયદો થયો, આજુબાજુના ખેડૂતને બધાને ફાયદો થાય અને જમીનમાં જેટલો પાણીનો સંગ્રહ થાય એટલો ફાયદો છે. સરકારશ્રીને તમે શું રજૂઆત કરવા માંગો છો? આ પોણો અને ઊંડું થાય તો ફાયદો થાય.